ડિસા તાલુકાના સણદ ગામમાં ખેતરમાંથી બે દિવસ પહેલા મળી આવેલી માતા પુત્રીની લાશ સંદર્ભે પીલડી પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દીધો હતો. આરોપીઓએ છોકરી ભાગી જવાના મુદ્દે આ માતા અને પુત્રીને બંધક બનાવી હતી. બે દિવસ અગાઉ 4 જાન્યુઆરીના રોજ ડિસાના સણદ ગામના અમૃતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાંથી કાંકરેજ તાલુકાના સિયા ગામની 41 વર્ષીય ગીતાબેન સરતનભાઈ રબારી અને 15 વર્ષીય તેમની પુત્રી મિનલબેન રતનભાઈ રબારીની રહસ્યમય હાલતમાં લાશ મળી હતી. ઘરેથી પિયર જવા નીકળેલી અને સણદમાં કોઈ સ્વજન પણ ન હોવા છતાં માતા પુત્રીના મૃતદેહ મળી આવતા પોલીસ પણ આશ્ચર્યમાં હતી. જોકે ભીલડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મૃતક મહિલાના કોલ ડિટેલના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા. આ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ડિસા તાલુકાના સાંઠિયા ગામમાં રમેશભાઈ ભાણજીભાઈ રાવળના નાના ભાઈ માટે લગ્ન કરવા છોકરી જોઈતી હતી, જેથી તેમણે તેના પિતરાઈભાઈ કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામના પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળ નામના શખ્સને વાત કરી હતી. જેના પગલે સિયા ગામમાં રહેતી યુવતીએ રૂપિયા લઈ સાબરકાંઠાની છોકરી સાથે લગ્ન કરાવી આપતી ગીતાબેન રબારીને લગ્ન કરવાની વાત કરી હતી. બાદમાં આ યુવતીને 2 માસ પહેલા 1.5 લાખ રૂપિયા છોકરીનો સોદો કરી સાંઠિયા ગામના પ્રવીણભાઈ ભાણજીભાઈ રાવળ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા, પરંતુ 3 દિવસ રહીને છોકરી ભાગી ગઈ હતી, જેથી રમેશભાઈ ભાણજીભાઈ રાવળ તેમના મામાના દીકરા પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળને રૂપિયા પરત લેવા માટે સાંઠિયા ગામમાં તેમના ખેતરમાં બંને માતા પુત્રીને 2 દિવસ બંધક બનાવીને હતી અને રૂપિયા આપશો ત્યારે જ તમને છોડવામાં આવશે તેવી માંગણી કરી હતી. જોકે માતા પુત્રી મોકો જોઈ રાત્રિના સુમારે ભાગી ગયા હતા, જેમાં ચાલતા ચાલતા બાજુના સણદ ગામના અમૃતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં લાગેલા ઝાડકા મશીનના વાયરે અચાનક અડી જતા કરંટ લાગતા બંને ઘટના સ્થળે મોત થયું હતું, જેમાં ખેતર માલિક અમૃતભાઈ ભીખાભાઈ રબારી સામે ગુનો નોંધી તેમજ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા હતા, જ્યારે બીજા 2 આરોપી રમેશભાઈ ભાણજીભાઈ રાવળ અને પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધા હતા.